નમસ્તે ભાઈ બહેનો, કેમ છો બધાને? તમારું તબિયતનું ધ્યાન રાખજો ભાઈ બહેન. મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ ચુનિઝનમાં તમારું સ્વાગત છે. આજે એવો વિડીયો લઈને આવી છું ભાઈ બહેન, ઘણા ભાઈ બહેનો કોમેન્ટ કરતા કે મેડમ તમે જે પેપર કટિંગ બતાવ્યું પ્રિન્સેસ કરીને ડાયરેક્ટ કાપડમાં બતાવો, તો એકદમ ઇઝી મેથડથી અસ્તરવાળું બ્લાઉઝ છે ભાઈ બહેન. તો એ એકદમ ઇઝી મેથડ સ્ટેપ બાય સ્ટેપ બતાવેલું, માપ લેતી ગઈ ને કટિંગ કરતી ગઈ. તો તમે પહેલી વખત જે ભાઈ બહેનો શીખતા પણ ઇઝીલી શીખી શકશે. આ વિડીયો પૂરેપૂરો જોજો ભાઈ બહેનો. ને અમારી ચેનલમાં પહેલી વખત આવે તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, આ વિડીયો લાઈક કરજો, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે તમને કેવો વિડીયો લાગ્યો. કોઈ બી પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કરી શકો. www.vmdmartindia.com એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જરૂર એની વિઝિટ કરજો, જરૂર ઓનલાઈન શોપિંગ સેન્ટરમાં જઈને શોપિંગ કરજો. ચાલો વિડીયો ચાલુ કરો. કોમેન્ટ આપી કે મેડમ તમે પ્રિન્સેસ કટ ડાયરેક્ટ કાપડમાં બતાવો, તો આજે એવો વિડીયો લઈને આવી છો ભાઈ બહેનો, એકદમ ઇઝી મેથડથી બતાવી ડાયરેક્ટ તમે પ્રિન્સેસ કટ કેવી રીતના કાપડમાં કરી શકો. હવે આપણે પહેલાં કેવી રીતના કાપડ ફોલ્ડ કરવું એ બતાવી દો ભાઈ બહેનો. તો આ રીતના એક વખત તમારે ફોલ્ડ કરીને જેટલું જોઈએ એ જ પ્રમાણે તમારે આપણે રાખી લેવાનું છે. આ રીતના તમારે ફોલ્ડ કરીને ફ્રીઝ ના આવે એ રીતના કરી લેવાનું છે. હવે આપણે આ પ્રિન્સેસ કટ બ્લાઉઝ છે માપ લેતી જાય, હું તમને આમાં બતાવતીશ ભાઈઓ બહેનો કે કેવી રીતના માપ લઈને પ્રિન્સેસ કટ ડાયરેક્ટ આપણે કાપડમાં કરી શકીએ. તો આપણો આ મારે ત્યાર આપણે સીવેલું બ્લાઉઝ છે. તો હવે આની લેન્થ કેટલી આપણે પહેલાં માપીએ. તમે જોઈ શકો છો ભાઈ બહેનો કેવી રીતના હું માપ લઈને કટિંગ કરું. તો આ આવે છે 13, એની લેન્થ આવે છે 13. તો આપણે અહીંયા લેવાનું છે 14 ઇંચ. આ રીતના આપણે માર્કિંગ કરી લેવાનું છે. આ રીતના તમારે ડબલમાં જોઈ લેવાનું ભાઈ બહેનો કે પૂરેપૂરી ડબલ બંને પાર્ટ નીકળી જવા જોઈએ. આગળનો પાર્ટ કરું છું પણ પાછળનો આ ભાગમાં નીકળશે. તો ટોટલ તમારે 28 ઇંચ આમાં આવી જવી જોઈએ. એ રીતના તમારે પહેલાં જોઈ લેવાનું. તો આપણે 14 ઇંચ લેન્થ લીધી. હવે આપણે શોલ્ડર લેવાનો છે. તો શોલ્ડર આનો 5.5 આવે છે, 5.5 લઈ લો. હવે આપણે જોવાનો છે મૂંઢાકાર. તો આ બ્લાઉઝમાં મૂંઢાકાર કેવી રીતના લેવાનું બતાવી દો ભાઈ બહેનો. આ રીતના રાખવાનું છે, આવે છે 5.5. સીધી લીટીમાં તમારે રાખવાનું, જ્યાં ગોલાઈ આવતી હોય એ રીતના તમારે લઈ લેવાનો છે. તો 5.5 આવે છે. તો આ 5.5 આપણે માર્કિંગ કરી લઈએ. હવે આ માર્કિંગને આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી લઈએ ભાઈ બહેનો. આ રીતના હવે આવશે આપણી 7 પહોળાઈ. તો પહેલી વખત ભાઈઓ બહેનો શીખતા હોય એને ખ્યાલ નથી હોતો કે કેવી રીતના 7 પહોળાઈ લેવાની આવે છે. તો આ રીતના તમારે બ્લાઉઝ પહેલાં રાખી દેવાનું સીધું. હવે આપણે આ રીતના જે બ્લાઉઝ છે આ ખૂણો છે જે આરમૂલ ત્યાંથી એટલે સુધી તમારે માપવાનું છે. આને 7 પહોળાઈ કહેવામાં આવે છે ભાઈ બહેનો. આ રીતના તમે જોઈ શકો છો 15 આવે છે. તો આપણે 15નું અડધું લેવાનું છે. તો 7.5 હવે સિલાઈ માટે આપણે એક્સ્ટ્રા ઉમેરવાનું. તો 1.5 ઇંચ આપણે સિલાઈ માટે રાખશું. ને આગળનો પાર્ટ છે એટલે આપણે જે સિલાઈ લેવામાં આવે છે એના માટે આપણે 1/2 ઇંચ લેશું. પ્રિન્સેસ કટ છે એટલે આગળ સિલાઈ આવે ભાઈ બહેનો, અને બંને પાર્ટ જુદા જુદા થાય એટલા માટે આપણે 1/2 ઇંચ વધારે રાખવાનું છે. હવે આપણે જોવાની છે કમર. તો કમર આવે છે 12. તો આપણે 6 લેવાનું છે. 1 ઇંચ આપણે ડાર્ટ્સ માટે ટોટલ આપણું 7 થશે. 1/2 ઇંચ આપણે સિલાઈ માટે અને 1/2 ઇંચ આપણે જે માર્કિંગ કરવાનું છે એના માટે ટોટલ આપણી 9.5 થશે. તો 9.5ને આપણે માર્કિંગ જોઈન્ટ કરી લઈએ.
હવે આ માર્કિંગ ને આ માર્કિંગ ને આપણે જોઈન્ટ કરી લઈએ। હવે આપણે મૂંઢાકાર જોવાનો છે, તો આપણે એક ઇંચનો મૂંઢો આપી દેવાનો છે ભાઈ બીનો, કેમ કે આગળનો પાર્ટ છે એટલા માટે આ રીતના મૂંઢા થઈ ગયો। હવે આપણે જોવાનું છે ગળાનું, તો આપણે અહીંયા 1.5 ઇંચનું ગળું આવશે ભાઈ બીનો। હવે ગળાની લેન્થ જોવાની છે, તો આમાં મારે 5.5નું રાખવાનું છે, તમે જેટલું રાખવાના હોય એ પ્રમાણે રાખી શકો, તો 5.5 માર્કિંગ કરી લો। હવે આમાં ગમે તમે શેપ આપી શકો, મારે આમાં ગોલાઈ આપવાની છે, તો અહીંયા આપણે 1.5 લીધું, તો અહીંયા આપણે 1.5 લઈ લેશું। હવે આ ચોરસ બનાવી લેશું, આ માર્કિંગ જોઈન્ટ કરી લેવું। હવે આપણે ગોલાઈ દઈ દઈશું, પહેલી વખત ભાઈ બહેનો શીખતા હોય આ રીતના તમે ગોલાઈ દઈને શીખી શકો। હવે મારે આપણે પ્રિન્સેસ કટનો શેપ આપવાનો છે ભાઈ બહેનો, તો આપણે 3.5 આ રીતના માર્કિંગ કરી લેવાનું છે, 3.5નું આવશે। હવે 9.5 ઉપરથી લઈને તમારે ડાર્ટ્સ માટેની નિશાની લગાવવાની છે, તો આપણે 9.5 લીધું। હવે આ માર્કિંગને આપણે સીધું જોઈન્ટ કરી લઈએ ભાઈ બહેનો, હવે આપણે જે આ ગોલાઈ છે ને આ રીતના તમારે પ્રિન્સેસ કટની ગોલાઈ દેવાની છે। તમે જોઈ શકો છો ભાઈ બહેનો કે કેવી રીતના હું શેપ આપું છું, આ રીતના તમારું કટિંગ થશે પ્રિન્સેસ કટનું। હવે આપણે ડાર્ટ્સ માટે લેવાનું છે ભાઈ બહેનો, તો આપણે 6 ટોટલ હતું, તો આપણે આ 1.5 ઇંચ રાખ્યું છે, તો આપણે કુલ ડાર્ટ્સ લેવાનો થશે ભાઈ બહેનો, જ્યાં વધે છે કાપડ એનો આપણે ડાર્ટ્સ લેવાનો છે, તો આપણે 1.5 ઇંચનો ડાર્ટ્સ આવશે। તો અહીં આપણે જે આગળનો ભાગ છે ને આ રીતના 1.5નો ડાર્ટ્સ લેવાનો છે આ રીતના। તમે જોઈ શકો છો ભાઈ બહેનો કે આ રીતના તમારું કટિંગ થશે, જે વધે કાપડ છે આપણે જે એક્સ્ટ્રા લીધું છે એ જ આપણે કટિંગ કરવાનું છે ભાઈ બહેનો, તો આ રીતના આપણું આ ભાગ છે, આ ભાગ છે અહીંયા જોઈન્ટ થઈ જશે આ રીતના થશે। હવે આપણે આનું કટિંગ કરી લઈએ, 1.5 ઇંચનો તમારે અહીંયા ક્રોસ આપી દેવાનો છે ભાઈ બહેનો આ રીતના। હવે આ બધા ભાગનું આપણે કટિંગ કરી લઈએ, આ ભાગનું કટિંગ કરી લઈએ। આ રીતના આગળના ભાગનું આપણું કટિંગ થઈ ગયું, મારે આગળ આવ્યું કરવાનું છે ભાઈ બહેનો, તો આ રીતના બંને ભાગ આપણે જુદા કરી દેવાના છે। પાછળ આવું કરવાના હોય તો તમારે આ ભાગ પેક રાખી લેવાનો છે। ઘણા ભાઈઓ બહેનને કોમેન્ટ આવતી કે પાછળ આવ્યુંમાં અમને પ્રોબ્લેમ થાય તો કેવી રીતના, એમાં આ રીતના તમારે આ ભાગ પેક રાખી દેવાનો, પાછળ આવું કરી લેવાનો, એનો એક વિડીયો હું અપલોડ કરીશ ભાઈઓ બહેનો ટૂંક સમયમાં। હવે આપણે પાછળનો ભાગ જોવાનો છે, હવે આપણે પાછળના ભાગમાં ભાગ આપણે કટિંગ કરી લઈએ ભાઈ બહેનો, તો પહેલાં આપણે લેન્થ લેવાની છે, તો 14 ઇંચ
આગળના ભાગમાં આપણે લીધી એ જ રીતના તમે જેટલી તમારી લેન્થ હોય બ્લાઉઝની એ જ રીતના લેવાની છે. હવે આપણે 5.5નું ગળું લેવાનું છે, તો 5.5નું આ રીતના આ શોલ્ડર આપણે લઈ લેવાનું. તો શોલ્ડર આપણે 5.5, હવે આપણે ગળું 18 ઇંચ, તો 18 ઇંચનું ગળું લઈ લઈએ. હવે આપણે ઊંઠા કાપ, તો 5.5 લીધો હતો, તો એ જ રીતના તમે આગળમાં લીધું એ જ રીતના આપણે લેવાનો છે. હવે આ માર્કિંગ આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી દઈએ, આ રીતના જોઈન્ટ કરી દેવાનું. હવે આપણે 7ની પહોળાઈ, તો આપણે 7.5નું આવતું અડધું લીધું 15નું ભાઈનું, તો આગળ જેમ લીધું એ જ રીતના તમારે લેવાનું છે. હવે 1.5ઇંચનું આપણે સિલાઈ માટે એક્સ્ટ્રા. હવે આપણે કમર જોવાની છે, તો કમર આપણી 6 ઇંચની, 1 ઇંચ આપણે જે પાછળના ભાગમાં ડાર્ટ્સ લઈ એના માટે ભાઈ બહેનો. ને હવે આપણે 1.5ઇંચ આ સિલાઈ માટે. હવે આ માર્કિંગ આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી લેવાનું છે. હવે આ માર્કિંગ આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી લઈએ. હવે આપણે મૂંઠાકાર આપી દઈએ ભાઈનો, તો આપણે દોઢનો અહીંયા ઊંધો આપવાનો છે, તો દોઢનો આ માર્કિંગ કરી લેવાનું છે. આ રીતના આપણે ગોલાઈ દઈ દેવાની છે. હવે આપણે 1.5ઇંચનો ક્રોસ આપી દેવાનો છે. હવે આપણે પાછળનું ગળું જેટલું હોય તમારે જે બ્લાઉઝ રેડીમેડ એમાં તમારે હોય એ પ્રમાણે લેવાનું છે ભાઈ બહેનો. સાડા 10 જેવું આવે છે, આ રીતના તમે માપી શકો. આ 3.5 આવે તો તમે, આ 4 આવે છે તો તમારે 4.5 લઈ લેવાનું, એટલે 1/2 ઇંચ આપણે સિલાઈ માટે જાય. આ રીતે બે રીતે તમે માપીને લઈ શકો. હવે આપણે અહીંયા 1/2 ઇંચ લઈ લઈએ ગોલાઈ દેવા માટે. આમાં તમે કોઈ બી પેટર્ન કે કોઈ બી વસ્તુ તમે મનપસંદ કરી શકો. પાછળ આવું કરવા હોય ભાઈ બહેનો તમારે પ્રિન્સેસ કટમાં, તો આમાં તમારે વચ્ચેથી કટ મૂકી દેવાને, આગળ ભાગે આપણે બેક રાખી દેવાનું. મેં કશું જ કંઈ ફેરફાર કરવાનું નથી, બસ એટલો જ ફેરફાર તમારે કરવાનો છે. હવે આપણે આ માર્કિંગ આ માર્કિંગને જોઈન્ટ કરી લઈએ. પાછળમાં પેટર્ન કરવી તો તમે કોઈ બી પેટર્ન કરી શકો ભાઈ બહેનો. મારે આમાં ગોળ ગળું કરવાનું છે, તો ગોળ લઈ આ રીતના આપણે આપી દઈએ. તમે જોઈ શકો છો ભાઈ બહેનો કે કેવી રીતના હું ગળાનો શેપ આ રીતના તમારે ગોળ ગળું કરી આપણે આમાં કટિંગ કરી લઈએ. પહેલી વખત ભાઈ બહેનો શીખતા હોય તો ગોળ ગળાના શેપમાં આપણે આ શોલ્ડરના ભાગેથી જરા પણ વધારવાનું નથી. આપણે જેમ આમ પહોળાઈ વધારવી હોય તો આ જ આ પાર્ટમાં વધારવાનું, એ ખાસ તમારે ધ્યાન આપવાનું ભાઈ બહેનો. આ રીતના આપણો પાછળનો ભાગ તૈયાર થઈ ગયો, તમે જોઈ શકો છો ભાઈ બહેનો આ રીતના થશે. હવે આપણે જોવાનું છે બાંય, તો બાંયના આપણે જ્યાં ટુકડો વધ્યો છે એમાં આપણે બાંયનું કટિંગ કરવાનું છે. આ રીતના આપણે પહેલાં 4 ગળીમાં કાપડને ફોલ્ડ કરી લેવાનું છે. આ એક વખતની ફોલ્ડ કરી પછી આપણે આ રીતના બીજી વખત ફોલ્ડ કરી લેવાનું છે ભાઈ બહેનો. આ રીતના ફોલ્ડ કરી લેવાનું એક સરખું. નીચેના ભાગમાં તમારે આ ડાઉન હોય તો આ રીતના સીધો પહેલાં પાર્ટ કરી લેવાનો છે. આ રીતના નીચેથી આપણે પહેલાં સીધું કરી લેવાનું છે. નીચેના ભાગમાં આપણે સીધું કરી લીધું છે ભાઈ બહેનો. હવે આપણે જોવાની છે આ રીત, તો તમારે આ રીતના જોવાનું છે ભાઈ બહેનો. આ પાછળના ભાગનું આપણે
કેટલો આપણો આરમો લાગે છે, તો આ રીતના તમે માપી શકો. 7.5 આવે તો આપણે 7.5 આ રીતના આવી જાય, જોઈ લેવાનું. તો બરોબર આપણે 7.5 આવી જાય છે. હવે મારે બાયની લેન્થ રાખવાની છે 9.5. તો આ અસ્તરવાળું છે ભાઈ બહેનો બ્લાઉઝ, એટલે આપણે 9.5 ને બદલે 10 લેવાનું. ને જો સાદું બ્લાઉઝ હોય તો તમારે આમાં નીચે 1.5 ઇંચ વધારી દેવાનું છે. આપણે આ અસ્તરવાળું છે એટલા માટે હું 10.5 ઇંચ નીચે વધારું છું, તો 1.5 ઇંચ મેં નીચે વધારી લીધું છે. હવે આપણે અહીંયા 7.5 આવે છે આપણો આરમોલ, તો 7.5 નીચેની મૂરી મારે 10 છે, તો આપણે 5 માર્કિંગ કરી લઈએ. આપણે એક્સ્ટ્રા 1.5 ઇંચ વધારી લેવાનું સિલાઈ માટે. હવે આ માર્કિંગ ને આ માર્કિંગ ને આપણે જોઈન્ટ કરી લઈએ. હવે આપણે 1.5 ઇંચ અહીંયા નીચે ઉતારી લેવાનું છે ભાઈઓ બહેનો, શેપ આપવા માટે આ રીતના. ઘણા ભાઈઓ બહેનોને આ બાયમાં પ્રોબ્લેમ થતો હોય તો તમે જોઈ શકો છો ભાઈઓ બહેનો કે કેવી રીતના હું કટિંગ કરું છું. હવે આપણે શેપ આપવાનો છે, તો 1 ઇંચ અહીંયા આપણે છોડવાનું છે, 1 ઇંચ આપણે અહીંયા છોડી દેવાનું છે. જે હું ઇઝી મેથડ બતાવું છું ભાઈઓ બહેનો, તો તમે કોઈ ભી બાય તમે કટિંગ કરી શકો, હાફ ફૂલ કે ટૂંકી કોઈ ભી વસ્તુ તમે આ રીતના કટિંગ કરી શકો. હવે આપણે શેપ આપી દઈએ, તો આ રીતના આપણે શેપ આપી દેવાનો છે. તમે જોઈ શકો છો ભાઈ બહેનો, થોડી પ્રેક્ટિસ કરો તો તમને આ શેપ પણ આવડી જાય ટૂંક સમયમાં. પહેલી વખત ભાઈ બહેનો શીખતા હોય ને થોડું અઘરું લાગતું હોય છે આ શેપ દેવામાં. પ્રેક્ટિસ જરૂર કરજો ભાઈ બહેનો, અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે મેડમ અમે શીખી ગયા. આ રીતના તમે શીખશો તો જરૂર તમે શીખી જશો. હવે આપણે કટિંગ કરી લઈએ. પહેલો પાર્ટ આપણે આ રીતના કટિંગ કરવાનો છે બહારનો. હવે આપણે નીચેના સીધી લીટી છે એ આપણે કટિંગ કરી લઈએ. હવે આપણે બાયને ખોલી નાખવાની છે ભાઈ બહેનો, પછી આપણે આગળના ભાગનું આ શેપ આવે એ આપણે કટિંગ કરી લેવાનો છે. તમે જોઈ શકો છો ભાઈ બહેનો, એકદમ ઇઝી છે બાય કટિંગ કરવી, એટલે થોડી મેથડ તમારે સમજીને કરવાનું છે. આ રીતના આપણી બાય તૈયાર થઈ ગઈ. તમે જોઈ શકો છો ભાઈ બહેનો કે બધા જ પાર્ટ આપણા કટિંગ થઈ ગયા છે. ડાયરેક્ટ મેં કાપડમાં બતાવ્યું છે. આ રીતના આપણા બધા ભાગ તૈયાર થઈ ગયા છે. આ પાછળનો ભાગ છે ઓલા આગળના ને આ બાય. આ રીતના હવે અસ્તરમાં કેમ કટિંગ કરીને કેમ ગોઠવવું એ તમને બતાવી દઉં. હવે આપણે આ સાડીનો ઉપરનો ભાગનો અસ્તર છે, તો ભાઈ બહેનો આ રીતના આપણે એક વખત ફોલ્ડ કરી લેવાનું છે. તો મેં એક વખત ફોલ્ડ કરી લીધું છે ભાઈ બહેનો, તમે જોઈ શકો છો. હવે આપણે આ જે કટિંગ કરેલું છે પ્રિન્સેસ કટ, તો આ રીતના તમારે આ ગળીવાળો ભાગ છે, તો ભાઈ બહેનો ખાસ ધ્યાન આપવાનું. પહેલી વખત ભાઈ બહેનો શીખતા હોય તો જે ગળીવાળો ભાગ તમારો હોય પહેલાં તમારે એ જ લેવાનો છે. તો આપણે પાછળનો આ ગળીવાળો ભાગ છે, તો આ રીતના તમારે આ એક ભાગ હોવા જોઈએ બંને. ખુલ્લા ભાગે કોઈ દિવસ નહીં પાથરવાનું ભાઈ બહેનો. પહેલી વખત ભાઈ બહેનો શીખતા બહુ ભૂલ કરે છે, એટલા માટે હું કહું છું. આપણે હવે આ આગળનો ભાગ છે એ પાર્ટ આપણે ગમે એ જગ્યાએ પાથરી શકીએ, કેમ કે એ આપણે ફોલ્ડમાં નથી, આપણો ખુલ્લો ભાગ છે. તો આ રીતના આપણે અહીંયા કટિંગ કરી લઈએ. હવે આપણી બાય છે, તો આ રીતના તમારે આ રીતના કટિંગ કરીને આ રીતના આપણે પાથરી લેવાની છે. હવે આપણે આ આગળના ભાગનું પ્રિન્સેસ કટનું છે. આ રીતના તમારે પાથરીને પહેલી વખત ભાઈ બહેનો શીખતા હોય એને તમારે થોડું થોડું વધારે કાપડ રાખી લેવાનું છે ભાઈ બહેનો. ને આ રીતના માર્કિંગ કરીને કટિંગ કરવાનું છે. ડાયરેક્ટ તમે કાપડ ખસતું હોય તો તમારે ખસીને નાના મોટું થતું હોય તો તમે કોઈ દિવસ સીધી સીધું ના કટિંગ કરતા ભાઈ બહેનો. આ રીતના તમારે માર્કિંગ કરીને જ કરવાનું છે. તો આપણે બધા ભાગમાં માર્કિંગ કરીને કટિંગ કરી લઉં છું. તમે જોઈ શકો છો ભાઈ બહેનો કે બધા જ ભાગોનો મેં કટિંગ કરી લીધું છે. આ રીતના તમારે વધારે થોડું રાખીને જ પહેલી વખત ભાઈ બહેનો શીખતા હોય જરૂર આવી રીતના શીખે. અને પહેલી વખત જે સ્ટાર્ટ કરે છે ભાઈ બહેનો, એ પ્લીઝ તમે આ રીતના ડાયરેક્ટ કાપડમાં કોઈ દી ન કરો, તમારું કાપડ ખરાબ થશે. તમે શીખી જાઓ પરફેક્ટ, પછી જ આ રીતના ટ્રાય કરજો. મેં આગળના વિડીયોમાં પેપર કટિંગ બતાવેલું છે ભાઈ બહેનો પ્રિન્સેસ કટનું, તો એમાંથી જોઈને શીખીને પહેલાં તમારા જૂના કપડાં હોય
साड़ी छे के कोई जूनू कपड़ू से दुपट्टो एमां तमे कटिंग करवानी ट्राई करजो अने पछी आ रीतना सीधू तमे कापड़मां करजो एटले तमारू कापड़ खराब न थाय। भाई बहनों आ रीतना मैं एकदम इजी मेथड थी तमने प्रिंसेस कट डायरेक्ट कापड़मां बतावेलू छे। आ वीडियो केवो लाग्यो कॉमेंट बॉक्स में जरूर कॉमेंट करजो। हजी सुधी अमारी चेनल सब्सक्राइब न करी तो सब्सक्राइब करजो, नोटिफिकेशन बेल पर ओल करजो, आ वीडियो ने लाइक जरूर करजो अने कॉमेंट बॉक्स में कॉमेंट करजो कि मैडम आ अमने केवो तमने वीडियो लाग्यो के केवो नहीं। कोई भी प्रश्न हो तो तुम कमेंट बॉक्स में कमेंट कर सको। आ वीडियो जो खूब खूब धन्यवाद।